હેલો નમસ્કાર, હું વિરલ રાજ અકિલા ના આંગણે ફરી એક વખત આપ સૌનું સ્વાગત છે. ગુજરાતી એ પ્લેટફોર્મ થી અકિલા આખા લોકડાઉન દરમિયાન અને અનલોકમાં પણ તમારી સમક્ષ કંઈક નવું, કંઈક જુદું ડિજિટલી લઈને આવ્યું છે. ત્યારે અત્યારે આ રવિવારે તમારી સમક્ષ અમે લઈને આવ્યા છીએ હેપી ફ્રેન્ડશીપ ડે, મિત્રતા દિવસ. આમ તો વિશ્વ આખામાં એની એક તારીખ નક્કી છે, પણ ભારતમાં આપણે પ્રણાલિકા છે કે ઓગસ્ટનો પહેલો રવિવાર એ ફ્રેન્ડશીપ ડે છે. મિત્ર, મિત્રતા, આપણે સૌ જીવનમાં એક લોહીનો સંબંધ લઈને જન્મીએ છીએ, પણ મિત્ર તો આ જન્મમાં આપણે જ બનાવીએ છીએ. એમ કહેવાય છે ને, મેન ઇઝ નોન બાય ધ ફ્રેન્ડ્સ હી કીપ. એ પોતે જે મિત્રો રાખે છે એના દ્વારા એનું ચારિત્ર નક્કી થતું હોય છે. મિત્રો, ખલીલ જિબ્રાને કહ્યું છે કે મિત્રો આપણી અંદરની ઉણપ પૂર્તિ કરે છે. આપણા સૌના જીવનમાં મિત્ર તો હોય જ છે. મિત્રતા વગરનું જીવન એ આમ જોઈએ ને તો પંખી વગરના ઉપવન જેવું કે તારા વગરના આકાશ જેવું લાગે. તો અમે અકિલાએ ગુજરાતીઓના ચહિતા જાણીતા કલાકારોને, લેખકોને, કવિઓને, સંગીતકારોને, લોક સાહિત્યકારમાંથી ચૂંટેલા લોકોને પૂછ્યું કે આજના દિવસે બહુ ટૂંકમાં તમે અમને કહો કે તમારી દ્રષ્ટિએ મિત્ર એટલે શું. તો ચાલો એ માણીએ, એમના વિચારોને જોઈએ. પણ એ પહેલા હું આપ સૌને શુભેચ્છા પાઠવીશ રાજેશ વ્યાસ મિસ્કિનના આ શેરથી, કે ઘરમાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એક મિત્ર હોય પૂરતું છે, ને મિલાવ હાથ ભલે મેલો ઘેલો છે, આદમી હૃદયથી પવિત્ર હોય પૂરતું છે. હેપી ફ્રેન્ડશીપ ડે. મને કોઈ પૂછે કે મિત્ર એટલે શું, તો હું એટલું કહું કે જેમાં ક્યારેય તમને એવું કહેવાનું, પૂછવાનું, એવું લાગવાનું ન બને કે મને ટેકન ફોર ગ્રાન્ટેડ કરવામાં આવ્યો, એનું નામ મૈત્રી. અને જેને કોઈ દિવસ એવું પૂછવું પણ ન પડે કે મિત્ર એટલે શું, એ મિત્ર. મિત્ર એટલે એક એવી વ્યક્તિ જે તમારો બુદ્ધિ વગરનો બાળકો સાંભળીને બુદ્ધિવાળી કે બુદ્ધિ વગરની સલાહ ન આપે, તે છતાં એની સંગતમાં તમે હળવા થઈ જાઓ અને તમને આપોઆપ ઉકેલ સૂજે. મિત્ર એટલે મારો સાદો વર્તમાન કાળ. હું સાદ અને તે પડખું, હું પગલા અને તે પંથ, હું પાંખો અને તે આકાશ, મારો આઠ પ્રહરનો રાગ, મારું બારમાસી ગીત, મારા મેઘધનુષનો આઠમો રંગ એટલે મિત્ર. મિત્ર એટલે જે કદાચ પાસે નથી, હાજર નથી, સાથે નથી, છતાં તમે એકલા નથી નો અનુભવ. મારા માટે મિત્ર એટલે મારી જીવા દોરે. મિત્ર એટલે જે દુઃખમાં આગળ ઉભો રહે અને સુખમાં પાછળ. આ દુનિયામાં જ્યારે પણ કોઈ મનુષ્ય જન્મ લે છે ત્યારે એની સાથે અમુક સંબંધો લઈને જન્મે છે, પણ મિત્રતા એક એવો સંબંધ છે જે માણસ પોતે બનાવે છે અને માટે જ એની કદર એને સૌથી વધારે હોય છે. મિત્ર એટલે 108. કોઈ પણ મુશ્કેલીમાં સૌથી પહેલો કોલ કરવાનું જેને મન થાય ને, એ મિત્ર. એટલે કે જે દુઃખમાં સાચી દિશા દેખાડે અને સારા સમયમાં જેની સાથે ખૂબ સુંદર યાદો બની હોય. મિત્ર એટલે જેને ગાળ આપીને બહાલ કરી શકાય. જે મળ્યા છે, મજાના મળ્યા છે, મને મિત્રો બધાય મોટા ગજાના મળ્યા છે. સાચો દોસ્ત ક્યારે આપણને જમીન દોસ્ત નથી થવા દેતો. જી હા, એટલે જ તો લોક સાહિત્યનો દોહો છે કે મિત્ર એસા કીજીએ જૈસા શીર કો બાલ. મિત્ર એસા કીજીએ જૈસા શીર કો બાલ, કાટ કાટ કે કાટીએ ફિર ભી તજે ન ખાર. હેપી ફ્રેન્ડશિપ ડે. મારો સાચો મિત્ર એ કે જ્યારે હું એને મળું ત્યારે કોઈ પણ નકાબ વગર, કોઈ પણ ઇમોશનલ ડાયલ્યુશન વગર જેવો છું એવો એની સામે ઉભો રહું. અને આ એવા મિત્રો કે બહુ જ વર્ષોથી કદાચ મળ્યા ના હોય, મહિનાઓથી ના મળ્યા હોય, પણ જ્યારે મળીએ ને ત્યારે એમ જ લાગે કે યાર 5 મિનિટ પહેલા તો આપણે છૂટા પડ્યા છે. અને એવો જ છે મારો સાચો મિત્ર. હેપી ફ્રેન્ડશિપ ડે. મિત્ર એટલે
જેને આપણે કંઈક સારા સમાચાર હોય કે ખરાબ સમાચાર હોય જેમને આપણે સૌથી પહેલા યાદ કરીએ અને સૌથી પહેલા એમને ન્યૂઝ આપીએ. પણ એટ ધ સેમ ટાઈમ જો કામમાં આપણે લોકો વ્યસ્ત હોઈએ ત્યારે આપણે ધારો કે મહિના પછી પણ એમને ફોન કરીએ તો લાસ્ટ ટાઈમ આપણે જે વાત અધૂરી મૂકી હોય ત્યાંથી જ કન્ટિન્યુ કરીએ અને કશું જ બદલાયું ના હોય એ મિત્ર. મિત્ર એટલે તિથિ વગરનો તહેવાર, અહીંયાની હાથ વગી સારવાર અને ક્યારેય પૂરો ન થાય એવો રવિવાર. મિત્ર એટલે જિંદગીએ ખવડાવેલો ઓડકાર. મિત્ર એટલે આપણા માટેનો એક એક્ઝોસ્ટ ફેન. મિત્ર એટલે પાવર બેંક. મિત્ર એટલે આપણે તકલીફમાં હોઈએ અને ઈશ્વર પછી જે સૌથી પહેલા યાદ આવે એ. મિત્રો એડા કીજીએ જેસો કુવારો કોષ, પછાડા પાણી દીએ અને રુદેન ધારે રોશ. અને મિત્ર એડા કીજીએ જો ઢાલ સરીખા હોય, સુખ મે તો પીછું રહે અને દુખ મે આગે હોય. જે તમારા ખરાબ સમયમાં તમારી પાસે આવીને ઉભો રે, આગળ આવીને ઉભો રે અને તમારા સુખના સમયમાં સારા સમયમાં વાહે ઉભો રે એને મિત્ર કહી શકાય. જેની પાસે તમે હૃદય ખોલીને વાત મૂકી શકો એને મિત્ર કહી શકાય. મિત્ર એટલે એવું વ્યક્તિત્વ જેની સાથે વાત કરતા તમને કોઈ પણ જાતનો શરમ કે કોઈ પણ જાતનો સંકોચ નડે નહીં, અને એવું વ્યક્તિત્વ કે જેના ખભે માથું મૂકી તમારા જીવનની કોઈ પણ વેદના તમે વ્યક્ત કરી શકો. ફ્રેન્ડશિપ મારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બીકોઝ એ એક એવી પ્લેસ છે કે જ્યાં તમે ટોટલી યુ કેન બી યોરસેલ્ફ, યુ કેન શેર એનીથિંગ યુ વોન્ટ ટુ, અને યુ નો યુ ડોન્ટ ગેટ સ્કેર્ડ કે યુ વિલ ગેટ જજ્ડ ઓર એનીથિંગ, કારણ કે ફ્રેન્ડ્સ આર ફોર ધેટ. દોસ્તો મિત્રો ફ્રેન્ડ્સ એ મારા માટે તો શ્વાસ છે, જેના વગર ના ચાલે. ધેટ્સ ઇટ. હેપી ફ્રેન્ડશિપ ડે. કે નિસ્વાર્થ ઉમળકા અને નિર્મળ ચાહત, વાણીમાં મધુર અને સુંદર સ્વાગત. મિત્રોનો એ વ્યવહાર છે મારી સાથે કે ધનવાનું હોતે તો ખુશામત માંગે. હેપી ફ્રેન્ડશિપ ડે. ફ્રેન્ડશિપ દોસ્તારી કારણ વગરની રખડપટ્ટીઓ, કારણ વગરના જોખમો, કાઇનેટિકની ટ્રિપલ સવારીઓ, ચાની કિટલીઓ, ચર્ચાઓ, ઝઘડાઓ, બબાલ, મુસીબત સામેની ઢાલ અને ધસમસતું ધોધમાર વાલ. હેપી ફ્રેન્ડશિપ ડે. દોસ્તી એટલે ઠલવાઈ જવાના ઠેકાણા, દોસ્તી એટલે મૌનની વિજવાની, દોસ્તી એટલે પ્રવાસનો શ્વાસ. દોસ્ત એ તો ખરો કે જે દુઃખમાં તમારી સાથે રહે, પણ દોસ્ત ખરો તો એ જે તમારી ખુશીમાં પણ ચીયર લીડર બનીને ખુદ ખુશ થાય. એ દોસ્તી પુસ્તકમાં મેં છેલ્લા પાને લખ્યું છે. મિત્ર એ કે જે તમને જાણતો હોય એટલા માટે તમને ચાહે, પણ સાચો મિત્ર એ જે તમારા વિશે બધું જાણતો હોય છતાં પણ તમને ચાહે. મિત્ર એટલે એક એવો શ્વાસ જેને લીધા વિના ચાલે નહીં. કંઈક શેર કરવું હોય નાનું કે મોટું તો આપણે મિત્રને જ કહીએ અને કરીએ. આ મિત્ર એટલે એક એવી મંજિલ છે કે જ્યાં પહોંચ્યા વિના ચાલે નહીં અને કોઈ પણ સંજોગ હોય તરત પહોંચી જવાય. હેપી ફ્રેન્ડશિપ ડે. મિત્ર એટલે તમારું પ્રતિબિંબ, તમારા અંતરાત્માનો અવાજ, તમારા અસ્તિત્વનો આધાર, તમારા મૌનને સમજી શકે તે જ તમારો ખરો મિત્ર. Happy Friendship Day to all of you, my friends. Enjoy.